ખૂબ જ ઓછા સમયમાં ફક્ત બે વસ્તુથી બનતી આ બરફી એકદમ મીઠાઈવાળાની દુકાન જેવી જ સ્વાદિષ્ટ છે। હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સૌથી સરળ રીતે ચોકલેટ બરફીની રેસીપી। ખૂબ જ ઓછી વસ્તુથી એકદમ ફટાફટ બની જતી આ મીઠાઈ એકદમ મીઠાઈવાળાની દુકાન જેવી સ્વાદિષ્ટ અને મોઢામાં જ મુકતા ઓગળી જાય એવી બને છે। તો ખૂબ જ ઓછા ખર્ચામાં સૌથી સરળ રીતે ચોકલેટ બરફી બનાવવાનું શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડિયો સૌથી પહેલા જોવા માટે। ઓછા ખર્ચામાં એકદમ મીઠાઈવાળાની દુકાન જેવી સ્વાદિષ્ટ ચોકલેટ બરફી બનાવવા માટે મેં અહીંયા વજનમાં 350 ગ્રામ અને કપના માપ પ્રમાણે 2 કપ જેટલો ગળ્યો માવો લીધેલો છે। આ રીતનો સ્વીટ માવો એટલે કે ગળ્યો માવો તમને બજારમાં ખૂબ જ સહેલાઈથી મળી જશે, તેને એડ કરી દઈએ। પણ ચોકલેટ બરફી બનાવવા માટે તમને આ રીતના સ્વીટ માવો ના મળે અને તેની જગ્યાએ આ રીતનો મોળો માવો મળે તો તમે પેનમાં લો ગેસની ફ્લેમ પર 250 ગ્રામ જેટલા મોળા માવાને 1/2 કપ જેટલી ખાંડ સાથે મિક્સ કરી લેજો। ખાંડ માવામાં ઓગળી જશે અને તમે આ રીતની ચોકલેટ બરફી બનાવી શકશો। હવે ચોકલેટ બરફીના બીજા લેયર માટે મેં અહીંયા 250 ગ્રામ અને કપના માપ પ્રમાણે 1/2 કપ જેટલો ગળ્યો માવો લીધેલો છે। તો છે ને એકદમ સહેલું માપ। પહેલા લેયર માટે આપણે 350 ગ્રામ અને 2 કપ જેટલો ગળ્યો માવો લીધેલો છે, જ્યારે બીજા લેયર માટે આપણે પહેલા લેયરથી 100 ગ્રામ ઓછો એટલે કે 250 ગ્રામ અને 1/2 કપ જેટલો ગળ્યો માવો લીધેલો છે। બીજા લેયરમાં 100 ગ્રામ આપણે એટલે ઓછો લીધેલો છે કારણ કે આપણે તેમાં ચોકલેટ પાવડર એડ કરવાનો છે। તો હવે ફટાફટ ચોકલેટ બરફી બનાવવાનું શરૂ કરીએ। હવે મેં અહીંયા લો ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે, તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ। તો આપણું ઘી ગરમ થાય એટલે પહેલા લેયરનો 2 કપ જેટલો માવો એડ કરી દઈએ અને બસ પછી માવાને ચમચાની મદદથી લો ગેસની ફ્લેમ પર આ રીતે સતત હલાવતા જઈને આપણે તેને સારી રીતે મેલ્ટ કરી લેવાનો છે। આ માવો સ્વીટ છે એટલે આપણે તેમાં ખાંડ એડ કરવાની જરૂર નથી, પણ જો તમે મોળો માવો લેતા હોય તો તમારે આ સમયે તેમાં ખાંડ એડ કરી લેવાની છે। શરૂઆતમાં ખાંડનું થોડું પાણી થશે પણ પછી એ ખાંડ માવા સાથે મિક્સ થઈ અને માવો આ રીતનો ભેગો થવા લાગશે। તો તમે જોઈ શકો છો કે લો ગેસની ફ્લેમ પર માવો એકદમ સારી રીતે મેશ થઈને આ રીતનું સ્મૂથ ટેક્સચર થઈ ગયું છે અને માવો સારી રીતે ભેગો થઈ ગયો છે। તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ કારણ કે આપણે માવાને જરા પણ બ્રાઉન નથી કરવાનું। તો હવે ચોકલેટ બરફીને સેટ કરવા માટે મેં અહીંયા એક ટ્રે રાખેલી છે, તમે ટ્રેની જગ્યાએ થાળીનો ઉપયોગ પણ કરી શકો છો। અને મેં ટ્રેમાં એક બટર પેપર રાખેલું છે જેથી બરફી એકદમ સહેલાઈથી ડીમોલ્ટ થઈ જાય। બટર પેપર રાખવું ટોટલી ઓપ્શનલ છે। તો હવે ટ્રેને થોડા ઘીથી ગ્રીસ કરી લઈએ। તો હવે તૈયાર કરેલા બરફીના પહેલા લેયરને ટ્રેમાં એડ કરી દઈએ અને બસ પછી ઘીવાળા ચમચાની મદદથી લેયરને ઉપરથી એકદમ સારી રીતે સ્મૂધ અને થોડું પતલું કરી લઈએ। અહીંયા આપણે લેયરને પતલું એટલે કરીએ છીએ કારણ કે આપણે તેની ઉપર ચોકલેટનું લેયર કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂધ લેયર તૈયાર થઈ ગયું છે। તો હવે આ લેયરને સેટ કરવા માટે રેફ્રિજરેટરમાં 1/2 કલાક માટે રાખી દઈએ જેથી પહેલું લેયર સેટ થઈ જાય અને તેની ઉપર આપણે ચોકલેટનું લેયર કરી લઈએ। હવે મેં ફરી પાછું લો ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે, તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ। તો આપણું ઘી ગરમ થાય એટલે તેમાં 250 ગ્રામ અને 1/2 કપ જેટલો આપણો ગળ્યો માવો એડ કરી દઈએ, સાથે 2 મોટી ચમચી જેટલો કોકો પાવડર એડ કરી દઈએ અને બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। જો તમને કોકો પાવડર કે પછી ચોકલેટ ફ્લેવર ના ભાવતી હોય તો તમે આ લેયરમાં થોડું કેસર અને થોડો એલચી પાવડર એડ કરી કેસર એલચીની ફ્લેવરવાળું લેયર બનાવી શકો છો। તો તમે જોઈ શકો છો કે બંને વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈને આપણું માવાનું ટેક્સચર એકદમ સ્મૂથ થઈ ગયું છે। તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। હવે 1/2 કલાક પછી આપણું પહેલું લેયર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે।
હવે તેની ઉપર તૈયાર કરેલું ચોકલેટનું મિક્સર એડ કરી દઈએ અને તેને પણ પહેલા લેયરની ઉપર એકદમ સારી રીતે સ્મૂધ અને ફ્લેટ કરી લઈએ। ઘી વાળા ચમચાની મદદથી આપણા લેયર એકદમ સારી રીતે સ્મૂધ થઈ જાય છે। તો આપણા ચોકલેટ બરફીના બંને લેયર એકદમ સ્મૂધ અને ઇવનલી પથરાઈ ગયા છે। તો હવે બરફીને સેટ કરવા માટે રૂમ ટેમ્પરેચર ઉપર એક કલાક માટે રહેવા દઈએ જેથી બરફી એકદમ સારી રીતે સેટ થઈ જાય। તો લગભગ એક કલાક જેવું થઈ ગયું છે અને આપણી બરફી એકદમ સારી રીતે સેટ થઈ ગઈ છે। તો હવે તૈયાર થયેલી બરફીના પીસ કરી લઈએ। તો આપણી બરફીના એકદમ સારી રીતે પીસ થઈ ગયા છે। તમે આ બરફીને બદામની કતરનથી પણ સજાવી શકો છો, પણ હું તેને એકદમ મીઠાઈવાળાની દુકાન જેવો દેખાવ દેવા માટે મેં અહીંયા સિલ્વર વરખ લીધેલો છે, તેને બરફી ઉપર લગાવી દઈએ। તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ખૂબ જ ઓછા ખર્ચામાં બનેલી આ ચોકલેટ બરફીને તમે બહાર 4-5 દિવસ માટે અને રેફ્રિજરેટરમાં 10-12 દિવસ માટે સ્ટોર કરી શકો છો। તો ઘરે એકદમ ફટાફટ ફક્ત 2 ઇન્ગ્રીડિયન્ટથી બનતી આ ચોકલેટ બરફીની લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો, સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।